वाला भाइयों ने बहनों, प्रभु यीशु ना जीवंत नाम में आप सर्व ने हूँ प्रेमी सलाम पाठवू छू अने आपनो आवकार करूँ छू। आ चैनल पर तमे नियमित रीते अमारी साथे जोड़ाओ छो, प्रभुना वचनों अभ्यास करिए एमां तमे भागीदार थाओ छो, आभार मानिए छे। आजे 5 नवेम्बर 2021 शुक्रवार नो दिवस। ગઈકાલે આપણે જે પ્રશ્ન જોયો હતો એ તો પિતરે ઈસુને પૂછેલું કે હું મારા ભાઈને કેટલી વાર માફ કરું, 7 વાર? ત્યારે પ્રભુએ કહ્યું કે ના, હું 7 વાર સુધી નથી કહેતો, પણ 70 × 7 વાર, એટલે કે અનલિમિટેડ માફી આપવાની અનલિમિટેડ બાબત ત્યાં બતાવી છે। હવે એ જ માફીના શિક્ષણને પ્રભુ આગળ એક સ્ટેપ લઈ જાય છે। માથીની સુવાર્તા 18મો અધ્યાય અને 33મી કલમ, માથી 18 અને 33, તારા સાથી ચાકર પર દયા કરવી ઘટારત નહોતી? આ પ્રભુ ઈશ્વરે પ્રશ્ન કર્યો પેલા માણસને કે તારા સાથી ચાકર પર દયા કરવી, માફ કરવું તને ઘટારત નહોતું, કેમ માફ ના કર્યું? એ માણસ 10,000 તાલંત દેવું હતું અને એની પાસે ભરવાને એ નાણાં હતા નહીં, અસમર્થ હતો, કોઈ શક્યતા જ નહોતી। એવા સમયે કે છે પેલા રાજાએ 10,000 તાલંત પેલાને માફ કરી દીધા, તારાથી ભરાય એમ નથી તો હું તને માફ કરું છું। એને બહુ આનંદ થઈ ગયો કે 10,000 તાલંત દેવું મારું માફ થઈ ગયું, માફી આપી। પણ એ માણસ જ્યારે ઘરે ગયો ત્યારે એનો નોકર, એ નોકરને એણે 100 દિનાર આપેલા, હવે 100 દિનાર માટે એણે એની પાસે બળજબરી કરી કે તું મને મારા 100 દિનાર આપી દે। અને આપણે ત્યાં એ દ્રષ્ટાંતમાં જોઈએ છીએ કે પેલો 100 આપવાને માટે અસમર્થ હતો અને 100 આપ્યા નહીં તો એને બંદીખાનામાં નાખ્યો। ત્યારે પેલા રાજાએ પેલા માણસને કહ્યું કે હું તારું 10,000 તાલંત માફ કરતો હોય તો તારે તારા ચાકરનું 100 માફ ના કરી શક્યો? શું એ ઘટારત નહોતું? તને આટલું મોટું મેં માફ કર્યું તો તારે કોઈનું નાનું સરખું, થોડું સરખું માફ કરવું જોઈતું હતું ને? તારા સાથી ચાકર પર દયા કરવી, એને માફ કરવો ઘટારત નહોતું, કેમ માફ ના કર્યો? તને મેં આટલું બધું માફ કર્યું। હવે આ દ્રષ્ટાંતને લઈને પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે હું તમને તમારા પાપોની ક્ષમા આપું છું। તમે પાપોની ક્ષમાની માગણી કરી, મેં તમને પાપોની ક્ષમા આપી, તો તમારે બીજા કોઈને તો માફ કરવું જોઈએ ને? એ તો તમે કરતા નથી, તમે મારી પાસેથી માફી મેળવી લો છો, હું તમને માફી આપું છું, પણ તમારે બીજા કોઈને જેને માફ કરવાનું છે એને તો માફ કરતા નથી। પ્રભુ ઈસુએ શિષ્યોને જે પ્રાર્થના શીખવેલી પ્રાર્થના, હવે અહીંયા આગળ ઘણા બધા લોકો ભૂલ કરે છે। પ્રભુ ઈસુની એ પ્રાર્થના નથી, પ્રભુ ઈસુએ શિષ્યોને શીખવેલી પ્રાર્થના, અને એમાં વિનંતી છે, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો। એટલે ઓલરેડી આપણે પ્રભુને કહીએ છીએ કે અમે કોઈને માફ કરી દીધું છે, પ્રભુ તું મને માફ કર, અમે કોઈને માફ કરી દીધું છે, માફી આપી દીધી છે, તો હવે પ્રભુ તમે અમને માફ કરો। પણ વાસ્તવમાં તો આપણે માફ કરતા નથી, વાસ્તવમાં માફ નથી કર્યા, ખરેખર આપણે કોઈને માફ કર્યા છે? જો નથી કર્યા, જો કર્યા છે તો પ્રભુના નામને ધન્યવાદ, નથી કર્યા તો આ પ્રાર્થના બોલતા વખતે માફી આપવાની જરૂર છે। તારા સાથી ચાકર પર દયા કરવી, દયા દર્શાવી ઘટારત નહોતી? ચોક્કસ, પણ એ માણસ પોતાનું માફ કરાવી લીધું પણ એણે બીજાને માફ ના કર્યું। અને પ્રભુ આજનું વચન, આ પ્રશ્ન એ જ બતાવે છે કે આપણે
પ્રભુની પાસેથી પાપની માફી મેળવીએ છીએ, પ્રભુ આપે છે, તો આપણે બીજા કોઈએ જો આપણી ભૂલ કરી છે, અપરાધ કરે છે, એને માફ કરવો જોઈએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના આ સવારના સમયને માટે. આજનો પ્રશ્ન માફી સંબંધિત તમે જે અગત્યનું શિક્ષણ આપ્યું, તમે અમને માફ કરો તો અમે પણ બીજા કોઈને માફ કરીએ, અને એ વચન એ પ્રશ્ન સમજવામાં આજનો આશીર્વાદ આપો. પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.